તો પણ દેખાતું જ હશે યાદ છે બધાયને કોમ્પટ ખાવા વેરી સરસ સરસ કયા કયા પાઠ આપણે પહેલી પૂછેલા યાદ છે ચોપડી લઈ બેઠા છો બધા હિન્દી અભિનમ આ ચોપડી છે બધાય પાસે સરસ આ જો આપણે દુ સત્રમાં લખ્યું છે પ્રથમ સત્ર આપણે આ ચોપડીમાં અત્યારે ભણવાનું છે કે આપણે કયું સત્ર છે પ્રથમ સત્ર બરાબર ત્યારે આપણે પાસે આ અભિનમ હિન્દી હશે એમાં ખોલીએ આપણે તો જો સૌથી પહેલા આપણે શું ભણ્યા તો વર્ણમાલા સ્વર બીજો પાઠ કયો હતો વર્ણમાલા વ્યંજન વ્યંજન એટલે કલમ એની પછી ત્રીજો પાઠ શેનો હતો શરીર કે અંગ બરાબર અંગ્રેજીમાં શીખી ગયા આપણે પાર્ટ્સ ઓફ બોડી અને આમાં શરીર કે અંગ ચોથો શેનો હતો વર્તન ધાન્ય આદિ બરાબર છે એની પછી છેલ્લો આપણે કયો પાઠ શીખ્યા પાંચમો પાઠ મેરા મિત્ર ગયા લેક્ચરમાં કયો આપણે લીધો હતો મેરા મિત્ર બરાબર રિપીટ કરવો છે કે શાકસબ્જી ચલાવો ચાલો એક વાર રિપીટ કરી દઉં કે મેરા મિત્રમાં શું હતું તમે ભૂલી ગયા હો તો પાછું રિપીટ થઈ જાય બરાબર છે આ ગયા લેક્ચરનું છે બધા ધ્યાન રાખે જે કદાચ પછીથી જોઈન થયા હશે તો એને ખબર નહીં હોય તો આપણે આ પાઠ સુધી ચાલી ગયું છે એક થી પાંચ પાઠ આપણે ચાલી ગયા છે આજે કયો પાઠ આવ્યો છે એકદમ પાઠ છઠ્ઠો શાક સબ્જી બરાબર એકદમ નાનો એવો સરસ મજાનો પાઠ છે કે હિન્દીમાં સબ્જીને શું કહેવાય આપણે બધા તમે શાકભાજી ખાતા જ હશો ઘરમાં બરાબર ને શાકભાજીમાં શું ભાવે ભીંડો કરેલા રીંગણ બટાકા તુરિયા બરાબર છે તો એ બધાને હિન્દીમાં નામ શું કહેવાય એ આજે આપણે શીખવાનું છે બરાબર સરસ હવે પાંચમો પાઠ રિપીટ કરું ચાલો કેમ કે મજા આવી હશે મેરા મિત્ર આપણે ગયા પીરિયડમાં ભણ્યા હતા કે નહીં લેક્ચરમાં ચાલો મેરા મિત્ર મારો દોસ્ત મારો મિત્ર ગોપાલ મેરા અચ્છા મિત્ર હે ગોપાલ મારો અચ્છા એટલે સારો સારો મિત્ર છે વહ એક ચતુર લડકા હે તે એક ચતુર લડકા એટલે છોકરો છે પઢાઈ મેં ઉસે હર સાલ એના મિત્રે પઢાઈ એટલે ભણતર મેં કીધું હતું બરાબર ભણવામાં એને હર સાલ એટલે દર વર્ષે ઇનામ મળે છે ગોપાલ અમારી ક્રિકેટ ટીમ કા કપ્તાન હે ગોપાલ અમારી ક્રિકેટ ટીમ એટલે કે અમારી ક્રિકેટ ટીમ નો કેપ્ટન છે મુખ્ય કહેવાય કેપ્ટન એટલે કેચ લેને મેં ગોપાલ બહુ જ કુશળ હે કેચ લેને એટલે કે કેચ લેવામાં ગોપાલ બહુ જ કુશળ છે એટલે કે ગોપાલ બહુ જ કુશળ એટલે હોશિયાર છે હમ એક દૂસરે કો બહુ જ જાણતે એટલે કે હમ એક દૂસરે કો એટલે કે એકબીજાને બહુ ચાલી બહુ જ અમે ચાહીએ કે એકબીજાને ગમીએ છીએ બરાબર છે તો આ આપણે રિપીટ થયો પાઠ કેમ કે એકવાર મેં ભણાવી દીધો છે અત્યારે ખાલી તમને બધાને યાદ આવે કે શું હતું ગોપાલ ગોપાલ મેરા અચ્છા મિત્ર હે પછી એસએમાં હોય ચતુર લડકા હે એને ઇનામ શેમાં મળતું હતું તો હર સાલ પઢાઈને ઉસકો ઇનામ મળતા હતા બાદ મેં કપ્તાન કિસ્સા થા તો ક્રિકેટ ટીમ કા કપ્તાન થા ગોપાલ બહુ કુશલ હે ઇસમે કુશલ હે કેચ લેને ક્રિકેટ ટીમ કા કપ્તાન થા ના તો કેચ લેને મેં કુશલ હે ચલો એ પછી સ્વાધ્યાય પણ મેં નીચે નું કરાવ્યું હતું બરાબર છે કે જો ખાલી જગ્યા હતી ગોપાલ મેરા અચ્છા ખાલી જગ્યા હે તો શું આવે મિત્ર શું આવે મિત્ર એની પછી બીજી ખાલી જગ્યા હતી ખાલી જગ્યા મેં ઉસે હર સાલ ઇનામ મિલતે હે તો સેમા પઢાય ઇનામ સેમા મળતું હતું એને ભણતરમાં એટલે કે પઢાઈમાં પછી જો સવાલ જવાબ હતા તો ગોપાલ કેસા લડકા હે તો ગોપાલ એક ચતુર લડકા હે ગોપાલ કેસા લડકા હે ગોપાલ એક ચતુર લડકા હે પછી ક્રિકેટ ટીમ કા કપ્તાન કોણ હે ક્રિકેટ ટીમ કા કપ્તાન કોણ હે ક્રિકેટ ટીમ કા કપ્તાન ગોપાલ હે ક્રિકેટ ટીમ કા કપ્તાન ગોપાલ હે ઇસમે ગોપાલ બહુત કુશળ હે દેખે કેચ લેને મેં ગોપાલ બહુત કુશળ હે તેમાં કુશળ તેમાં છે તો કેચ લેને મેં ગોપાલ બહુત કુશળ હે પછી જો હિન્દી શબ્દને ગુજરાતી એની સામે હિન્દી ભણતરને શું કહેવાય તો પઢાય સારો તો અચ્છા ફક્ત તો સિર્ફ વર્ષ એટલે સાલ વર્ષને હિન્દીમાં શું કહીશું સાલ
ફક્ત એટલે સિર્ફ આ થઈ ગયું કપાલ વિશે હવે આજે શું ભણવાનું છે આપણે આજે શું ભણવાનું શાક સબ્જી એટલે શાકભાજી આપણે ગુજરાતીમાં કહીએ ને કે શાકભાજી લેવા જવાનું છે બરાબર તો હિન્દીમાં શું બોલીશું ચલો શાક સબ્જી લેને જાના હે બરાબર તમારે જવું હોય મમ્મી જોડે શાક લેવા જો કે અત્યારે કોઈ જવાનું નહીં મમ્મી ભલે એકલા લેવા જાય તમે હિન્દીમાં ટ્રાય કરજો મમ્મી લેને આવે એટલે પૂછો મમ્મી ક્યાં ક્યાં શાકસબ્જી લાવે પૂછજો આજે બરાબર મમ્મી તમારે હિન્દીમાં જવાબ આપશે બરાબર સરસ ચાલો પછી નામ બધા હિન્દીમાં કહેજો હું ત્યાં શીખવાડું તમને કે ગુજરાતી શાકને હિન્દીમાં શું શું કહેવાય બરાબર એ તમારી મમ્મીને પૂછવાનું જો પહેલું નામ છે મૂલી મૂલી એટલે શું કહીશું મૂળો શું કહેવાય મૂળો મૂળો આપણે ખાઈએ ને વ્હાઈટ કલરનો એને હિન્દીમાં શું કહેવાય તો મૂલી પછી છે ગાજર એને શું કહીશું ગાજર એની પછી છે આલુ તેને આલુ કહીશું આપણે બટાટાને હવે બટાકા હોય કે નહીં એને બટાટાને શું કહીશું આપણે હિન્દીમાં આલુ આલુ ની સબ્જી બટાકાને શાક ખાવું નથી ને મમ્મી કહે તો ચાલો મમ્મી આલુ ની સબ્જી બના દો બરાબર પછી જો આવ્યું મટર આલુ મટર યાદ આવે છે આલુ મટર શેમાં આવે આલુ મટર કે સબ્જી આવે આલુ મટર સેન્ડવીચ આવે બરાબર મટર એટલે શું થાય તો બટાકા બટાકા બટાકાનું શાક કરે ને મમ્મી એને શું કહેવાય આલુ મટર કે સબ્જી પછી છે બંધગોભી બંધગોભી એટલે બંધગોભી આવે અને એક બીજું આવે ફૂલગોભી બરાબર જો એની નીચે છે બંધગોભી અને ફૂલગોભી બંધગોભી એટલે યાદ રાખવાનું કે કોબી હોય કોબી કેવી રીતે એના પાન એકબીજાની અંદર બંધ હોય એટલે એને બંધ કોબી કહેવાય એને શું કહેશું આપણે કોબીજ શું કહીશું કોબીજ પછી છે ફૂલગોબી ફૂલગોબી એટલે ફ્લાવર હોય તો ફ્લાવર તમે જોયું હશે ને ફ્લાવર કેવું આમ ફૂલ જેવું નીચે ગ્રીન પાંદડા હોય એની ઉપર વ્હાઈટ કલરનું આમ ઉકળતું ફૂલ ટાઈપનું હોય એટલે એને ફૂલગોબી કહે બંધ કોબી આવે એટલે બંધ કોબીમાં હંમેશા કોબીજ આવશે અને ફૂલગોભી આવે તો ફૂલગોભીમાં શું આવશે ફ્લાવર શું કહીશું આપણે ફ્લાવર આપણે ફ્લાવરનું શાક બોલીએ બરાબર પણ એનું શું કહેવાય શું એને ફૂલેવર શું કહેવાશું ફૂલેવર પણ આપણે શું કહીએ છીએ ફ્લાવર કે ફ્લાવરનું શાક બનાવો બરાબર અને હિન્દીમાં ફ્લાવરને શું કહીશું તો ફૂલગોભી કોબીજને શું કહીશું બંધગોભી પછી છે લોકી શેને કહીશું લોકી તો દૂધીબેનને શેને કહીશું દૂધીને બરાબર છે ને દૂધીને શાક ખાવું પસંદ થાય ને સરસ તો દૂધીને શું કહીશું આપણે લોકી પછી એવું બેંગન કોઈને ન ભાવે ભાવે છે ને બધાય બેંગન શેને કહીશું રીંગણને રીંગણ ભાવે કેટલા ભાવે મને નથી ભાવે રીંગણ લગભગ કોઈ ન ભાવે મોટા બધા ભાવે દાદા ને બા ને બધા બહુ ભાવે પૂછો ક્યારે બરાબર તો રીંગણ રીંગણ ને હિન્દીમાં શું કહીશું તો બેંગન એની પછી છે ભીંડી એને શું કહીશું ભીંડો છોકરાઓને બહુ ભાવે ભાવે છે ને બધાને ભીંડો લગભગ મોસ્ટ ઓફ બધાનો ફેવરેટ હોય છોકરાઓ બરાબર મોટાનો નહીં તમારા જેવડા હોય ને ભીંડો ભાવતો જ હશે કો કેવો હશે કે નહીં ભાવતો હોય અને રીંગણ બહુ ઓછા ને લોકોને ભાવતું હશે છોકરાઓને બરાબર ભીંડો ભીંડો એને હિન્દીમાં શું કહીશું આપણે ભીંડી ભીંડી કી સબ્જી ભીંડાનું શાક આપણે બોલીએ તેને શું કહેવાય ભીંડી કી સબ્જી પછી એવું ટમાટર ટમાટર એટલે ટમેટું ટમાટર ને હિન્દી આપણે ટામેટું હોય એને શું કહીશું હિન્દીમાં ટમાટર પછી મીર્ચ આપણે મરચું હોય ને લીલું એને હિન્દીમાં શું કહીશું મીર્ચ એની પછી છે કરેલા તો કારેલું કારેલું હોય ને કડવું ભાવે છે બધા ને નહીં કારેલું કોઈ તમને બધા ભાવે છે નહીં ને હશે ભાવતું હશે કારેલું આપણે સેહત માટે એટલે કે આપણી તંદુરસ્તી માટે બહુ સરસ ઘણાને ડાયાબિટીસ હોય મોટાને નાના છોકરાઓ તો ના હોય પણ મોટાને હોય એ લોકો કારેલાનું શાક બહુ વધારે ખાય કારેલાનું જ્યુસ પણ પીવે એટલે એકદમ કડવું હોય ને
डायबिटीज वाला माटे बहुत સારું કરે એટલે કારેલું પણ સેહત આપણા સ્વાસ્થ્ય માટે સારું છે છોકરાઓને નથી ભાવતું તમે મોટા થાઓ ત્યારે પી લેજો બરાબર છે ખાજો કારેલાનું શાક લાગે બહુ સરસ ટ્રાય કરજો એકવાર ભલે એમ કે મારે નથી ખાવું મમ્મી હું ચાખી સહી નહીં એકવાર ચાખજો તો ખરા બહુ સરસ લાગે જો આપણે રિપીટ કરીએ બધા નામ બધાનું ધ્યાન અહીંયા આવે હિન્દી માં આવડી જવા જોઈએ બરાબર આજે બધા મમ્મીને એમ જ કે હિન્દી માં નામ દેવાના મુજે એ સબ્જી ખાની હે મુજે વો સબ્જી ખાની હે બરાબર જો મૂલી મૂળાને શું કહીશું આપણે તો મૂલી ગાજર તો ગાજર ગાજરનું ઉચ્ચાર ગાજર થાય બરાબર પછી બટાટા એટલે કે બટાકા બટાકાને શું કહીશું આલુ બટાકા બટાકાને હિન્દીમાં શું કહીશું મટર કોબીજ કોબીજને શું કહીશું બંધગોભી ફુલેવર ફુલેવરને શું કહીશું ફૂલગોભી બંધગોભી અને ફૂલગોભી એ બેમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું બે આડા ઉતરી જશે પરીક્ષામાં પૂછાશે હિન્દીના કે ભાઈ કોબીજનું હિન્દી લખો તો કોબીજ કોબીજ યાદ કરો કોબી કેવી હોય તો એકબીજાની અંદર પાડી હોય એટલે એને શું કહેવાય બંધગોભી બંધ અને ફુલેવર યાદ કરવાનું કે ફુલેવર કે કોઈ ફૂલ છે એટલે ફૂલ શબ્દ ફુલેવરમાં જ આવે યાદ રાખવાનું એટલે શું કહેવાશે ફૂલગોભી બરાબર છે શું અહીંયા સુધી ચલાવજો હવે હિન્દીને શું કહીશું લોકી શેની સબ્જી લોકી કી સબ્જી પછી રીંગણ રીંગણને શું કહેવાનું બેંગન શું કહેવાશે બેંગન પછી છે ભીંડો ભીંડાને શું કહીશું ભીંડી એની પછી ટમેટું ટમેટાને શું કહીશું ટમાટર પછી છે મરચું મરચાને શું કહીશું મિર્ચ મિર્ચ મસાલા બરાબર આપણે કહે મિર્ચ મસાલા વાળા ખાના છે મિર્ચ મસાલાને થોડું તીખું તમને ખૂબ ખાવું છે કારેલું કારેલાને કરેલા જો નામ બધાને તમને અત્યારે આવડે પણ શું કામ પાકા કરવાના કેમ કે આ મેં કીધું તું ભાષા વિષય છે હિન્દી કાનો માત્ર રસોઈ દીર્ઘય માથે મીંડું બધું જ સરસથી જોવાનું હોય કોબીજ મેં લખ્યું છે તો આ પાછળ જ આવે દીર્ઘય જ આવે એમાં રસોઈ આવે નહીં પછી ધારો કે બંધ ગોભી તમે લખો માથે મીંડું ભૂલી જાઓ તો બંધ ગોભી થાય તું લખાય નહીં માથે મીંડું પણ ફરજિયાત બધી વસ્તુમાં તમે ભલે સાચું લખશો પણ એક વસ્તુ કઈ ખોટી થઈ કાનો માત્ર રસોઈ દીર્ઘય એને રાઉન્ડ પડી જશે તો માર્ક ભૂલી જાય એટલે ખાસ ધ્યાન રાખો ચલો આવડે છે તમને કે ભીંડાને શું કહેવાય તો ભીંડી બરાબર પણ ભીંડીની ઉપર તમે માથે મીંડું ભૂલી જાઓ રસોઈ દીર્ઘ આગળ વળી કરો તો એનું માર્ક કપાઈ જાય કારેલું છે તો કારેલાનું શું કહીશું તો કરેલા કરેલા બરાબર છે પછી એમાં પાછું તમે કારેલા લખશો પણ માત્ર કાનો લખી નાખશો તો એ ખોટું પડે કેમ કે કરેલા જ આવે કારેલા હિન્દીમાં આવે નહીં કારેલા આપણે ગુજરાતીમાં બોલાય બરાબર છે પછી છે લોકી ધારો કે તો દૂધી છે એમાં લોકી લખવાનું આવે તો લને બે માત્ર છે લોકીમાં તમે એક માત્ર કરશો તો પણ રાઉન્ડ થઈને એનો અડધો માર્ક ઉડાડી દેવામાં આવશે બરાબર છે એટલે બધા ખાસ ધ્યાન રાખવું જો ફુલેવર છે ફૂલગોભી છે આલુ મૂલી નીચેની રસવાળી દીર્ઘય રસવાળું દીર્ઘવાળું બધું જ તમારે જોવાનું છે એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે લખીએ છીએ તમારે પાકું કરવાનું આવું બરાબર કે શું છે એવી રીતના એ પાકું કરીને તમારે કરવાનું છે પછી હવે આ પાઠ આપણે શાકસબ્જી માટે છે બરાબર છે હવે આગળનો પાઠ કયો છે શાકસબ્જી તમારે પાછો રિપીટ કરજો એકવાર બરાબર એની પછીનો પાઠ કયો આવશે તો દીપાવલી કયો આવશે દીપાવલી બરાબર બહુ મજા આવશે એ પાઠમાં ખાલી એક વાર હું તમને સમજૂતી આપું કે આપણે આવતા લેક્ચરમાં ભણીશું દીપાવલી બરાબર અત્યારે ખાલી હું દીપાવલીમાં શું શું છે હું તમને કહી દઉં છું બરાબર દીપાવલી જો ફોટો દેખાય છે તો બધાએ ચોપડી ખોલી છે તો ખોલી તો કાંઈ નહીં અમે જોઈ લો તમારી પાસે આ ચોપડી તો છે જ બધા પાસે બરાબર જો એમાં દીપાવલી સાતનો કોનો પાઠ છે જો કેવા સરસ ચિત્ર છે પાન દાદા નવળે ભૂળે છે મમ્મી પપ્પા પાછળ ઊભા છે દાદા ઊભા છે છોકરો ભાઈ બહેન બધા ફટાકડા ફોડે છે અહીંયા જો તોરણ છે રંગોળી દેખાય છે શું છે માં દીપાવલી હે સબ લોકો ખુશ છે સરસ પાઠ છે પણ આ ક્યારે આપણે ભણીશું તો આવતા લેક્ચરમાં બરાબર છે અત્યારે આ શાકસબ્જી મેં કહ્યું છે બધાના હિન્દી નામ ગુજરાતી નામ તમારે પાકા કરવાના છે
જાતે પાછા લખવાના તમને આવડી જાય કે આમાં રસવઈ આવે છે દીર્ઘઈ આવે છે શું આવે છે બરાબર છે ત્યાં સુધી હું તમારે સરસ મજાનું આ પાઠો કરવાનું છે બરાબર હવે ક્યારે આપણે મળીશું તો આવતા લેક્ચરમાં ત્યારે કયો પાઠ ભણીશું તો દીપાવલીનો બરાબર ચલ બાય સી યુ